सूरत शहर में कोरोना नो आतंक जोवा मळी रह्यो छे। शहर में गंभीर दर्दियों की संख्या में वधारो थई रह्यो छे। सिविल अने स्मीमेर में 1322 दर्दियों गंभीर परिस्थिति में छे। सिविल में 1030 पैकी 979 दर्दियों गंभीर छे, 13 वेंटिलेटर पर छे, ज्यारे 263 बाइपेप पर छे, 703 दर्दी ने ऑक्सिजन सपोर्ट पर राखवामां आव्या छे। स्मीमेर में 358 पैकी 343 दर्दियों गंभीर हालत में छे, जेमांथी 12 दर्दियों वेंटिलेटर पर छे, 263 दर्दियों बाइपेप अने 211 दर्दी ऑक्सिजन पर छे। मोटा भागना दर्दियों एवा छे के जेमने ऑक्सिजन नथी मळी रह्यो अने जेना कारणे तेमने ऑक्सिजन अथवा तो बाइपेप पर राखवामां आवी रह्या छे, त्यारे 5-10% दर्दियों एवा छे के जेओने वेंटिलेटर पर राखवामां आव्या छे। शहर में गंभीर दर्दियोंनी संख्यामां वधारो थई रह्यो छे, एवा दर्दियोंनी संख्या वधी रही छे के जेमने ऑक्सिजन सपोर्ट पर राखवा पड़े। संवाददाता कीर्तेश जोड़ाई गया है वधु जानकारी साथे। कीर्तेश, गंभीर दर्दियोंनी हाल संख्या में वधारो थई रह्यो छे, शुं जानकारी मळी रही छे? अलग अलग हॉस्पिटल में केटला गंभीर दर्दियो छे अने तेमना माटे शुं व्यवस्था करवामां आवी छे? પ્રિયંકા, જે રીતે સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે ત્યારબાદ સુરતમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે। ખાસ કરીને સુરતની બે સરકારી હોસ્પિટલની વાત કરવામાં તો સિવિલ અને સ્મીમેરમાં 1322 જેટલા દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે। 30 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે, 273 પર છે અને 703 દર્દીઓ ઓક્સિજન પર છે। ખાસ કરીને સ્મીમેરમાં 385 પૈકી 343 દર્દીઓ ગંભીર છે। કહી શકાય કે જે રીતે સરકારી હોસ્પિટલો છે, ખાનગી હોસ્પિટલો સતત દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા વિસ્તાર વાઇઝ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે। તમામ આઇસોલેશન સેન્ટર ખાસ કરીને ઓક્સિજનની વ્યવસ્થા સાથે શરૂ કરવામાં આવ્યું છે, તેને લઈને કહી શકાય સરકારી હોસ્પિટલો પર જે દર્દીઓનું ભારણ હતું તે મહદઅંશે થોડું ઓછું થયું છે, પણ સતત દર્દીઓ વધી રહ્યા છે। ખાસ કરીને દર્દીઓ કોરોના બાદ પોતાના ઘરે બેસી રહે છે અને જયારે ઓક્સિજનની કમી થાય છે ત્યારે ગંભીર અવસ્થામાં હોસ્પિટલ પહોંચે છે, જેને લઈને આવા દર્દીઓના જીવ બચાવવામાં તબીબોને કહી શકાય કે ખૂબ જ મહેનત કરવી પડે છે। પણ કહી શકાય કે આવા દર્દીઓ પાછળ મહેનત કર્યા બાદ માત્ર 10-20% અથવા તો કે 30% જેટલા દર્દીઓનો જીવ બચાવી શકાય છે। જી કીર્તેશ, આભાર આપનો આ તમામ જાણકારી માટે। કોવિડ ગાઈડલાઈન અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાએ એન્ફોર્સમેન્ટ ટીમ રચી છે। કોવિડના નિયમોના ભંગ કરનારની સામે કાર્યવાહી કરવામાં આવશે। પાથરણા અને દુકાનદારોની તપાસ હાથ ધરવામાં આવી છે। જે લોકો નિયમ ભંગ કરતા હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં સ્થિતિ વકરતા હવે મહાનગરપાલિકા તરફથી એન્ફોર્સમેન્ટ ટીમ રચવામાં આવી છે। આ એન્ફોર્સમેન્ટ ટીમ અલગ અલગ જગ્યાઓએ તપાસ કરશે અને નિયમોનો ભંગ કરનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ તો પાથરણાવાળા લોકો અને દુકાનદારોની તપાસ શરૂ કરીને નિયમનો ભંગ કરનાર વેપારી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। કોવિડની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે આ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે।